નમસ્કાર મિત્રો, જીવનનો સાચો અર્થ સમજાવતી એક અદ્ભુત વાર્તા તમારા સમક્ષ લઈને આવ્યો છું. એક ઘરની અંદર પતિ પત્ની બંને બેઠા હતા ત્યારે પત્ની કહે છે કે આજે વધારે કપડાં ધોવા માટે કાઢતા નહીં, કામવાળી બે દિવસ રજા પર છે. એટલે પતિ પૂછે છે કેમ, ત્યારે પત્ની કહે છે કે ગણપતિના તહેવાર પર એની દીકરીના છોકરાઓને મળવા માટે જવાની છે, અને સાથે સાથે પૂછે છે કે આ તહેવાર પર એને 500 રૂપિયા બોનસ આપું. ત્યારે પતિ કહે છે કે કેમ, હમણાં દિવાળીનો તહેવાર આવવાનો જ છે ત્યારે ભેગું આપીશું. ત્યારે પત્ની કહે છે અરે બિચારી ગરીબ છે, દીકરીને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે, અને આ મોંઘવારીમાં આટલા પૈસાથી શું તહેવાર ઉજવશે. પતિ પત્નીની મશ્કરી કરતા કહે છે કે તું જરૂરથી વધારે દયાળુ થઈ જાય છે. ત્યારે પત્ની એનો જવાબ આપતા કહે છે કે ના, ચિંતા નહીં કરો, આજે આપણે જે પિઝા ખાવાનો પ્રોગ્રામ હતો એને હું કેન્સલ કરી દઉં છું, વાસી પાઉના 8 ટુકડામાં ખાલી ખોટા 500 રૂપિયા ઉડી જશે. એટલે પતિ પત્નીના સામું જોઈને કહે છે વાહ, અમારી થાળીમાંથી પિઝા છીનવીને બાયની થાળીમાં, ભલે ભલે તું આપી દેજે 500 રૂપિયા એને. એમ કહીને પતિ ત્યાંથી નીકળી જાય છે અને પત્ની કામવાળીને 500 રૂપિયા આપે છે. જોત જોતામાં 2 દિવસ પૂર્ણ થાય છે અને 3જા દિવસે સવારે કામવાળી જ્યાં કચરો કાઢતી હોય છે ત્યારે એ પતિ કામવાળીને પૂછે છે કે કેવી રહી રજાઓ. ત્યારે કામવાળી કહે છે રજાઓ તો સારી રહી સાહેબ, દીદીએ 500 રૂપિયા આપ્યા હતા ને તહેવારનું બોનસ. ત્યારે પતિ પૂછે છે તો જઈ આવી ત્યારે જમાઈને ત્યાં મળી લીધું દીકરીને અને છોકરાઓને. ત્યારે કામવાળી કહે છે હા સાહેબ, મજા આવી, 2 દિવસમાં 500 રૂપિયા ખર્ચી નાખ્યા. ત્યારે પતિ આશ્ચર્યચકિત થઈને પૂછે છે ઓ એમ, શું કર્યું 500 રૂપિયાનું. ત્યારે કામવાળી કહે છે દીકરીના છોકરા માટે 150 રૂપિયાનો શર્ટ લીધો, બેબી માટે 40 રૂપિયાની ડીંગલી લીધી, દીકરીને 50 રૂપિયા મીઠાઈના આપ્યા, 50 રૂપિયાનો મંદિરમાં પ્રસાદ ચઢાવ્યો, 60 રૂપિયા આવવા જવાનું ભાડું થયું, 25 રૂપિયાની બંગડી દીકરીને આપી, 50 રૂપિયાનો જમાઈને બેલ્ટ આપ્યો, અને વધેલા 75 રૂપિયા દીકરીના છોકરાઓને આપ્યા બુક અને પેન્સિલ લેવા માટે. કચરા પોતા કરતી વખતે આ પૂરેપૂરો હિસાબ એના મોઢે હતો. પતિ કહે છે 500 રૂપિયામાં આટલું બધું? ત્યારે મનમાં જ વિચાર આવવા લાગ્યા, તેની સામે 8 ટુકડા પિઝાના ફરી રહ્યા હતા, દરેક ટુકડો એને ઝેર જેવો લાગતો હતો. તે પોતાના એક પિઝાના ખર્ચની બરાબરી કામવાળી બાઈના તહેવારના ખર્ચની સાથે કરી રહ્યો હતો. પિઝાના 8 ટુકડાને એને આ રીતે ગોઠવ્યા, પહેલો ટુકડો છોકરાના શર્ટનો, બીજો ટુકડો દીકરીની મીઠાઈનો, ત્રીજો મંદિરમાં પ્રસાદનો, ચોથો ભાડાનો, પાંચમો ઢીંગલીનો, છઠ્ઠો બંગડીનો, સાતમો જમાઈના બેલ્ટનો, અને આઠમો બુક અને પેન્સિલનો. આજ સુધી તેને પિઝાની એક જ બાજુ જોઈ હતી, ક્યારે પિઝો પાછળથી કેવો દેખાય છે એ જોવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો. પરંતુ આજે કામવાળી બાઈએ પિઝાની બીજી બાજુ દેખાડી હતી, અને એ પિઝાના 8 ટુકડા આજે તેને જીવન જીવવાનો સાચો અર્થ સમજાવી ગયા હતા. જીવન માટે ખર્ચ કે ખર્ચ માટે જીવન એને એક જ ઝાટકે સમજાઈ ગયું હતું. મિત્રો, આ વાર્તાના માધ્યમથી એક જ વાત કહેવા માંગીશ કે તમે 500 રૂપિયાની થાળી જમી જાઓ છો એનો કોઈ મતલબ નથી નીકળતો, પણ તમે ભૂખ્યા રહીને એ 500 રૂપિયાથી ગરીબને જમાડશો તો એનો બહુ મોટો સાર નીકળે છે. અને આ જ જીવનની સચ્ચાઈ છે, આપણા માટે જે નાની રકમ છે એ કોઈના માટે બહુ જ મોટી રકમ હોય છે. અને જો શક્ય હોય તો આપણો એકાદ દિવસનો ખાલી ખોટો ખર્ચો ઓછો કરીને કોઈ ગરીબને મદદ કરીએ. શું ખબર આપણા એક પિઝામાંથી એના 8-8 વ્યવહાર સચવાઈ જાય. મિત્રો, તમને પણ આ મેસેજ ગમ્યો હોય તો આ વિડીયોને ખૂબ શેર કરો, અને આવા જ વિડીયો માટે મારી YouTube ચેનલ મિલન પટેલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. જય હિન્દ, જય શ્રી રામ. હવે તમારા સ્કૂલ, કોલેજ, ગામ, શહેર, ધાર્મિક પ્રસંગોમાં, સામાજિક ફંક્શનમાં કે અન્ય કોઈ પ્રસંગોમાં આવા જ યુવાલક્ષી, જીવનલક્ષી અને પ્રેરણાત્મક સેમિનાર કરવા માટે આજે જ સંપર્ક કરો 70 1 69 44 8 13.